નમસ્કાર મિત્રો, એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત હોમગાર્ડની જે ભરતી 2021ની અંદર આવવાની છે, તો એના વિશે વાત કરીશું. આની અંદર જગ્યાઓ કેટલી રહેશે, પગાર ધોરણ કેટલું રહેશે, લાયકાત કેટલી રહેશે, અને જે મહત્ત્વની વિગતો જે ગુજરાત હોમગાર્ડ ભરતી અંતર્ગત છે એના વિશે પણ વાત કરીશું. અને સાથે જ વાત કરીશું કે હવે ભરતી ક્યારે આવશે, તો આની સંપૂર્ણ વિગત જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો, જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, જો તમે ટેલિગ્રામ ગ્રુપમાં નથી જોડાયા તો જોડાઈ શકો છો, એની લિંક નીચે આપેલી છે. ત્યાં તમને સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી દરરોજ મળતી રહેશે. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, મહત્ત્વની વિગતો છે એ પ્રમાણે આપણે વાત કરીએ કે જે આ વખતે જે ભરતી થશે ઓનલાઈન થઈ, એટલે કે જે તમારે ફોર્મ ભરવાનું હશે એ ઓનલાઈન ભરવાનું હશે. તો મિત્રો, જે ઓફિશિયલ પરિપત્ર આવે, જે જિલ્લા વાઇઝ ભરતી કરવામાં આવે, તો તમારી ઓફલાઈન ભરતી થશે. અને ઓલ ગુજરાત અંતર્ગત એક જ દિવસે ભરતી કરવામાં આવે તો એની અંદર તમારી ઓનલાઈન પ્રોસેસ થશે. તો મિત્રો, આની અંદર જો જિલ્લા વાઇઝ થશે તો તમારા જે તાલુકાના જે પણ ક્વાર્ટર હોય, પોલીસ ક્વાર્ટર, એ અંતર્ગત અરજી જમા કરાવવાની હોય છે. તો મિત્રો, આ વખતે જે પણ ભરતી થશે હોમગાર્ડની એ ઓનલાઈનના માધ્યમથી થશે. તો મિત્રો, આની અંદર જે ઉંમરની વાત કરીએ, ઉંમર તમારી 18 થી 33 વર્ષની હોવી જોઈએ. તો મિત્રો, ગુજરાત હોમગાર્ડ ભરતી અંતર્ગત જે લાયકાત હોય છે એ માત્ર 10 પાસ હોય છે. તો જે પણ મિત્રોએ 10 પાસ કરેલું છે એ મિત્રો આની અંદર અરજી કરી શકે છે. તો મિત્રો, સરકારશ્રીના ધારાધોરણો મુજબ જે ધોરણ 10 પાસ રાખેલું છે, તો મિત્રો આની અંદર ટોટલ વેકન્સી અંતર્ગત ડિપાર્ટમેન્ટ અંતર્ગત એટલે કે 2021ની અંદર આ ભરતી આવી શકે છે. તો મિત્રો, આની અંદર જે જગ્યાઓ એપ્રોક્સની વાત કરીએ તો એપ્રોક્સ જગ્યા આપણે જો કે 3500, 4000 અને 4300, તો આ જે ક્રાઇટેરિયા છે એ અંતર્ગત 4000 થી 4300ની આસપાસ ભરતી થવાપાત્ર રહેશે. તો મિત્રો, આની અંદર જે હવે કમિંગ સન એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર જે ગુજરાત હોમગાર્ડની ભરતી છે એ આવી શકે છે. તો મિત્રો, આની અંદર જે તમને સેલરી મળતી હોય છે જે 8000 રૂપિયા તમને સેલરી આપે છે. તો મિત્રો, સાથે જ TATA અને HRA તો એ પણ તમને એલાઉન્સ કરવામાં આવે છે. જે પોલીસ અંતર્ગત જ હોય છે એ અંતર્ગત જે 8000 ફિક્સ સેલરી મહિનાની અને સાથે TATA અને HRA પણ એલાઉન્સ કરવામાં આવે છે. તો મિત્રો, આની અંદર જે જોબનું લોકેશન હોય છે એ તમારા જિલ્લાની અંદર હોય છે. તમે જે જિલ્લાની અંદર હો તો તમારા એ જ જિલ્લાની અંદર તાલુકા ગામડું હોય ત્યાં તમને પોસ્ટિંગ આપવામાં આવે છે. તો મિત્રો, આની અંદર જે મહત્ત્વની બાબતો છે એના વિશે વાત કરીએ. તો મિત્રો, આની અંદર આપણે વાત કરીએ કે કેટેગરી કઈ છે, એટલે કે GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આ ભરતી થતી હોય છે. તો આની અંદર જે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો મિત્રો, આની અંદર માત્ર ફિઝિકલ થતું હોય છે, પણ આ વખતે એવો નિર્ણય આવી શકે છે કે એમને રાઇટિંગ એક્ઝામ એટલે કે જે એક્ઝામ છે એ પણ લેવાઈ શકે છે. તો મિત્રો, હજુ કન્ફર્મ નથી થયું. તો મિત્રો, આની અંદર બંનેમાંથી એક વસ્તુ થઈ શકે છે. તો મિત્રો, આની અંદર જો ફિઝિકલ થાય તો એની અંદર કયો કયો ક્રાઇટેરિયા હોય છે એના વિશે વાત કરીએ. તો મિત્રો, આની અંદર ફિઝિકલ થાય તો એની અંદર આપણે જે સંપૂર્ણ વિગત ગુજરાત હોમગાર્ડ ભરતી મહિલાઓ અને પુરુષો માટે છે એના વિશે વાત કરીએ. તો મિત્રો, આ ભરતીની અંદર જે પણ વ્યક્તિ અરજી કરે છે એ ભારતનો નાગરિક હોવો જોઈએ. તો મિત્રો, આની અંદર લાયકાત માગેલી છે 10 પાસ, ઉંમર તમારી 18 થી 50 વર્ષ. પણ મિત્રો, આની અંદર જે હોમગાર્ડની ભરતી છે એ અંતર્ગત 18 થી 33 વર્ષની ઉંમર રાખેલી છે. વજનની વાત કરીએ, તમારું ઓછામાં ઓછું 50 કિલો વજન હોવું જોઈએ. અને ઊંચાઈ જે પુરુષો માટે છે 162 સેન્ટીમીટર, જ્યારે છાતી જે ફૂલે છે એ 79 અને 5 ફૂટ ફૂલતી હોવી જોઈએ. જે તમારી છાતી છે એ ફૂલતી હોવી જોઈએ. તો મિત્રો, આની અંદર મહત્ત્વની બાબત છે, અરજદારે કોઈ ગુનાહિત કૃત્ય કરેલું ન હોવું જોઈએ. અને ભારતમાં વિવિધ સ્થાપિત કોઈ પણ ન્યાયાલયમાં શિક્ષા થયેલ ન હોવી જોઈએ, એટલે કે જે તમારે ગુનો હોય એ આની અંદર થયેલો ન હોવો જોઈએ. તો મિત્રો, ક્રાઇમની વાત કરીએ, એ અંતર્ગત તમારે ગુનાહિત પ્રવૃત્તિ તમે ન કરી હોય તો જ તમે આની અંદર અરજી કરી શકશો. તો મિત્રો, મહત્ત્વનું છે, અરજદાર કોમી સંસ્થા સાથે સંકળાયેલ ન હોવો જોઈએ અને કોમ્યુનિટી બેકગ્રાઉન્ડ ધરાવતો ન હોવો જોઈએ. એટલે કે જે મોટા માણસ હોય છે, જે આપણે સરકારી કર્મચારી હોય છે, એ અંતર્ગત તમારો જો બાળક હોય તો એ અરજી ન કરી શકે. તો મિત્રો, આની અંદર જે મહિલાઓ માટે માહિતી છે એના વિશે વાત કરીએ. તો જે મહિલાઓ છે એના અંતર્ગત મહિલાઓના
ઉમેદવારના કિસ્સામાં વજન 40 કિલો, એટલે કે મહિલાઓનું જે વજન છે એ 40 કિલો હોવું જોઈએ. ઊંચાઈની વાત કરીએ તો 150 સેન્ટીમીટર એમની ઊંચાઈ હોવી જોઈએ. તો મિત્રો, ગ એટલે કે ત્રીજું માળખું છે, એની અંદર ક, ખ, ગ, છ અને જ, તો એ વિશે માહિતી છે. તો કની અંદર વાત કરીએ તો ભારતનો નાગરિક, ખની અંદર વાત કરીએ મહિલાઓ માટે તો ધોરણ 10 પાસ, જ્યારે ગની અંદર વાત કરીએ તો એની અંદર જે ઉંમર તમારી 18 થી 33 વર્ષની હોવી જોઈએ. અને જની અંદર વાત કરીએ તો અરજદાર કોમી સંસ્થા સાથે સંકળાયેલો ન હોવો જોઈએ તથા કોમ્યુનિકેશન બેકગ્રાઉન્ડ ધરાવતો ન હોવો જોઈએ. તો આ સંપૂર્ણ પ્રકારની વિગત હોય છે. તો મિત્રો, આની અંદર જે મહત્ત્વની વિગત છે તો ભરતીની કસોટી કે જે તમારી દોડો હોય છે મહિલાઓ અને પુરુષો માટે, તો એના વિશે વાત કરીએ તો આ સમિતિ ભરતી મેળા વખતે ભરતી થનાર ઉમેદવારોએ શારીરિક કસોટી આયોજન કરવાનું હોય છે. તે મુજબ તદ્દન ઉપરાંત દરેક ઉમેદવારે નિયત કરેલ મેડિકલ ટેસ્ટ પાસ કરવાનો હોય છે. તો મિત્રો, આની અંદર પુરુષો માટે જે દોડ હોય છે એની અંદર 1600 મીટરની દોડ હોય છે, એમને 9 મિનિટમાં કમ્પ્લીટ કરવાની હોય છે. તો મિત્રો, આની અંદર લખેલું છે કે દોડની પરીક્ષામાં પાસ થનાર જે પણ ઉમેદવારો છે એમને 75 ગુણ આપવામાં આવશે. જ્યારે મહિલાઓ માટે આપણે વાત કરીએ તો 800 મીટરની હોય છે, એમને 5 મિનિટ અને 20 સેકન્ડની અંદર જે દોડ છે એ પૂર્ણ કરવાની હોય છે. સાથે મિત્રો, જે તમને ટકા આપવામાં, એટલે કે માર્ક્સ આપવામાં આવે છે, એ તમને 75 માર્ક્સ આપવામાં આવે છે. તો મિત્રો, જે 75 માર્ક્સ છે એ તમને દોડના આપવામાં આવે છે. સાથે જ મિત્રો, જે નવી બાબત છે, NCC પરીક્ષા પ્રમાણપત્ર ધરાવતા હોય તો એના 5 ગુણ મળે છે. જો મિત્રો તમે NCC હોય ધોરણ 10 અને 12ની અંદર, તો તમે NCCની અંદર ભાગ લીધો હોય અને પ્રમાણપત્ર તમારી જોડ્યું હોય તો તમારા 5 ગુણ હોય છે. તો રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા, યુનિવર્સિટી કક્ષા, રમતગમતની સ્પર્ધામાં જો તમે ભાગ લીધો હોય અને એની અંદર તમે મેડલ પ્રાપ્ત કર્યું હોય તો એના 5 ગુણ ગણવામાં આવે છે. સાથે મિત્રો, આપણે જાણીએ હેવી મોટર વ્હીકલ અથવા લાઇટ મોટર વ્હીકલ લાયસન્સ ધરાવે, એટલે કે જો તમારી જોડે લાયસન્સ હોય તો એના પણ તમને 5 ગુણ આપવામાં આવે છે. તો મિત્રો, વધુમાં છે કે કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ, એટલે કે કોઈપણ સંસ્થામાંથી તમે કોમ્પ્યુટરની ડિગ્રી પ્રાપ્ત કરી હોય અથવા કોમ્પ્યુટરનો કોર્સ કર્યો હોય, સાથે જ CCC પરીક્ષા પાસ કરી હોય તો તમને 5 ગુણ આપવામાં આવે છે. હવે મિત્રો, જાણીએ કે યોગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિશિયન અંતર્ગત જો તમે ITI કર્યું હોય તો એના પણ 5 ગુણ આપવામાં આવે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જે દોડના 75 ગુણ છે, જ્યારે 5, 5, 5, 5 અને 5 એમ કરીને આ 25 ગુણ થાય છે. એમ કરીને તમારા જે મેડિકલ ટેસ્ટ અંતર્ગત તમારા જે 100 ગુણ થાય છે એમાંથી તમને પાસ કરવામાં આવે છે. તો મિત્રો, આ અતિ મહત્ત્વની વિગત જે ફિઝિકલ પરીક્ષા હોય છે એ અંતર્ગત. હવે મિત્રો, આની અંદર જો તમારી રાઇટિંગ એક્ઝામ લેવામાં આવે તો તમારી જે રાઇટિંગ એક્ઝામ છે એ 100 માર્કની હશે. તો એનો સિલેબસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું કે હોમગાર્ડને લગતો જે સિલેબસ છે એ અંતર્ગત નેક્સ્ટ વિડીયોમાં આપણે સંપૂર્ણ સિલેબસ વિશે વાત કરીશું. અને જે પણ મિત્રો હોમગાર્ડમાં જોઈન થવા માગતા હોય એ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, અને જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો. તો મિત્રો, આ માહિતી તમારે જોતી હોય અને આ PDF તમારે જોતી હોય તો નીચે લિંક આપેલી છે, એમાં પણ તમે જોઈ શકો છો. તો મિત્રો, વધુમાં આપણે એક વસ્તુ જાણવાની છે કે જ્યારે આની અંદર અરજી કરવાનું થાય તો તમારા જોડે કેટલી ફી વસૂલ કરવામાં આવે, તો એના વિશે વાત કરીએ. તો મિત્રો, જો અરજી કરો છો એની અંદર જે તમારી ફી વસૂલ કરવામાં આવશે તો એની અંદર જનરલ કેટેગરીમાં 50 રૂપિયા અને રિઝર્વ કેટેગરી એટલે કે ST, SD, SC અને OBC અને EWS આ જે પણ કેટેગરી છે એમને 25 રૂપિયા આપવાના થશે. તો મિત્રો, આ જે એપ્લિકેશન ફી અંતર્ગત જે ફી તમારા જોડે લેવામાં આવશે એ અંતર્ગત રહેશે. તો મિત્રો, આની અંદર જે જગ્યાઓની વાત છે તો મિત્રો, આપણે 4300ની આસપાસ આની અંદર ભરતી થઈ શકે છે. આગામી સમય ઓગસ્ટ મહિનાની અંદર આની ભરતી થવાની સંભાવના છે. અને જે પણ મિત્રો હોમગાર્ડની તૈયારી કરવા માગતા હોય અને હોમગાર્ડમાં જોઈન થવા માગતા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, કારણ કે આની અંદર તમને સિલેબસ જો એક્ઝામ લેવામાં આવે તો સંપૂર્ણ તૈયારી અમારી ચેનલના માધ્યમથી થશે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં મિત્રો આટલું જ. આ વિડીયો ગમ્યો તો લાઇક શેર જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.